કાલે રાતે પણ બહુ મોડું થઈ ગયું. બેનના ઘરેથી આવતા આવતા ત્યાં પણ મહેમાન હતા એટલે પછી હરી ઘણી બેસી ગયા. અને આવીને પછી દિનેશે 2 વાગ્યા સુધી એડિટિંગ કર્યું અને મને પણ નિંદર નહોતી આવતી એટલે બે મળીને એડિટિંગ કરતા હતા અને પછી વિડીયો અપલોડ કર્યો. અને અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. ઉઠવામાં મોડું થઈ ગયું અને ઘરનું ને થોડું ઘણું બધું કામકાજ કરતા કરતા 11:30 થઈ ગયા અત્યારે. તો હવે મારે બનાવી છે રસોઈ. રસોઈમાં ખેતરમાં જવાય એવું નથી અત્યારે, તો તડકો બહુ છે. બપોર પછી આટો મારવા કદાચ જઈશ બકાલા માટે. અત્યારે જે છે એની રસોઈ બનાવીએ અને દિનેશને કંઈક કામ છે થોડું ઘણું, તે ગામમાં ગયા છે. હમણાં થોડીક વારમાં એ આવશે, ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી લઉં. જય શ્રી કૃષ્ણ. ને વાગી ગયા છે બપોરના અત્યારે 12:30 અને આજે મારે ગામમાં બેંકનું થોડું કામ હતું એટલે એ બધું પતાવવા ગયો. એમાં બપોર થઈ ગયા એમની જ અને કાલે બેનના ઘરે ગયા હતા તો ત્યાંથી આવતા આવતા બહુ મોડું થઈ ગયું અને પછી મારે એડિટિંગ હતું કરવાનું, તો એડિટિંગ કર્યો એટલે રાતના 3-4 તો એમને વાગી ગયા હતા અને ઉઠવા મેં મોડું થઈ ગયું, જોકે બપોરે જ થઈ ગયા હતા. અને અત્યારે જો અહીંયા સુધી જમવાનું બધું બનાવી રાખ્યું છે બધા બેઠા છે જમવા. હાલો બપોરા કરવા, તો હાલો બધા બપોરા કરવા અને જમીને પછી આપણે મળીએ આગળ બ્લોગ કરીએ કન્ટિન્યુ. તો વાગી ગયા છે 4 વાગ્યા છે લગભગ, તો જોયું નથી બહુ ઘડિયાળમાં. ચા પાણી પીધા અને નારિયેળ પીવાની ઈચ્છા છે તો નારિયેળ તોડી લઉં, પછી બતાવું કેટલાક નારિયેળ તોડ્યા. 4-5 નારિયેળ પકડાણા મારાથી. હાલો બધા નારિયેળ પીવા. ચણા ની દાળ માં ભળી આવ્યા છે. કેટલી ગઈ છે? 4 પાયલી. આ મારા ઘરના ચણા ની છે દાળ, બહુ સરસ છે. અને પણ હાચવવી થોડીક અઘરી થઈ પડે કારણ કે નકરામાં ઓલા મટકા ને એવું બધું. હા તો પણ લોટમાં ઓલું થાય ને, લોટે ઓલો થઈ જાય જારાવારો ને એવો. મેં દઈરું તું તો થોડોક ટાઈમ આયલો, પછી તો બેન ને ત્યાં મોકલાવી દીધો. તમારે દરી નાખવો, બહુ મસ્ત દાળ છે. અવારે હવે ચણા નું લગભગ પાછું વાવેતર થાય તો હાલો અમે આ ચણા ને થોડી સાફ સફાઈ કરી નાખીએ. તો નારિયેળ પાણી તો પીવાઈ ગયા, હજી 2-3 નારિયેળ બાકી છે અને દિનેશ ને પાછું થોડું ઘણું કામ છે તો એ બહાર ગયા છે. અને આજે બહુ વ્લોગ બનાવ્યું જ નથી, પણ જેટલું બનશે એટલું અમે લોકો મૂકશું. અને વાગ્યા છે અત્યારે 6 જેવું થઈ ગયું ને શિયાળામાં તો વહેલી સાંજ પડી જાય એટલે હવે કંઈક રસોઈનું એ 7 વાગે રસોઈ બનાવશું. ટીવી ચાલુ છે ને ટીવી જોઈએ છીએ ને થોડું ઘણું મારે કપડાની ઘડી કરવી ને એવું બધું કામકાજ છે, એ પછી રસોઈ કરીશ ને. આજે તો રસોઈમાં હવે શું બનાવું, પાણીપુરી બનાવવાની ઈચ્છા હતી પણ હવે સાહેબ ભયા ગયા છે વહેલા એટલે હવે એ પાણીપુરીનો પ્રોગ્રામ તો કેન્સલ થાય કારણ કે પાણીપુરી ખાઈ લીધા પછી એ હાનના વારું તો જોઈએ જ એટલે પાણીપુરી વહેલી બનાવી હોત તો વાંધો ન આવત, પણ દિનેશ વહેલા નીકળી ગયા છે આજે એટલે કદાચ કાલ ઉપર પ્લાન થાય તો થાય પાણીપુરીનો. તો હું પણ મારું થોડું ઘણું કપડાં હંકેલવાનું ને એવું કામ છે એ પતાવી લઉં અને છોકરાઓને વેકેશન પડી ગયું છે એટલે બધા એ બહુ એન્જોય કરીએ છીએ અત્યારે, ટીવી જોવે છે અને મજા આવે છે. હમણાં થોડોક ટાઈમ બધા ભેગા રહેશું તો એ થોડું ઘણું વર્ક તો કરાવતી જ રહીશ એને કાયમ, કારણ કે સ્કૂલનું છે એ ભૂલાઈ ન જાય અને સ્કૂલમાંથી એને રજા પડે એટલે પછી 2-3 દિવસ થાય એટલે એને થોડું થોડું વર્ક કરાવતું જ રહેવું પડે, નકર પાછું બાષ્પીભવન થઈ જાય બધું ભૂલાઈ જાય એટલે એ મારે એક સર્વિસ ચાલુ જોઈએ થોડાક દીએ. અને
રસોઈ બનાવી લઈએ, થોડીક વાર પછી હજી બનાવીશ. તો જોઈએ આજે હવે રસોઈમાં શું બને, કારણ કે હું એ રસોડામાં જાઉં પછી નક્કી થાય કે શું રસોઈ બનાવવી છે, અગાઉથી કંઈ પ્લાનિંગ ના હોય. તો રસોઈ બની ગઈ ને બધા વારું પાણી કરવા બેઠા છે. આજનો આ મેન્યુમાં કઢી, બાજરાનો રોટલો, દૂધ, છાશ, ખીચડી, કાચરી, મરચા, બસ આવું કંઈક છે. વાડીની બજાર ગલકાની કાચરી, ગલકાની કાચરી. વારું પાણી થઈ ગયા છે અમારા અને ફ્રી થઈને આવી ગયા તમારી સામે વાતો કરવા. ને આજ તો જમવામાં હતું ખીચડી ને કઢી ને બાજરાનો રોટલો, મોજ પડી ગઈ. ગલકાની કાચરી, ગલકાની કાચરી અમારા માટે થોડીક આ વર્ષે નવી નવી છે ને, એટલે વધારે અમે યાદ કરશું અને બધાને બહુ ભાવે છે. એટલે ગલકાની કાચરી ખરેખર સરસ થાય છે. અને હવે માંડવી અમારે હા હે ને ત્યારે ઓલા કેવા કોઠીંબા, હા કોઠીંબાના વેલાય ઘણા બધા છે એટલે એ યાદ આવશે. તો પછી એની કાચરી એ બનાવશું. હજી તો ઘણું બધું બાકી જ છે તડકાનું બધું બનાવવાનું, પણ હવે જેમ જેમ દરાતું જાય, જેમ જેમ ટાઈમ મળતો જાય એવી રીતે બનાવતા જશું. અને આલે છે ચંદ્રગુપ્ત મૌર્ય. આજે વરી કંઈક ટોપિક બદલો અમારો, નકર અમારે મોટું પતલું ફિક્સ હોય. અને હમણાં બે ત્રણ દિવસે મને વ્લોગમાં આવવાનો બહુ ટાઈમ મળતો નથી. આપણા ખાતામાં પૈસા ઉપાડો એના કરતા કોક પાસે ઉછીના લઈ લેવા હેલું પડે એવું લાગે બેંક માં જાય ને. એટલે અને દિનેશ ને બેંક માં જવું ને એટલે આમ જોઈએ ને તો આળસુ નંબર વન કેવાય દિનેશ ને બેંક બે. નહી તો બધા જે સરકારી બેંક માં જતા હોય એને ખ્યાલ જ હોય બેંક માં જાય એટલે હું હાલત થાય. ઘરે બેઠા એમ કે ઓનલાઈન બધું કરી લેવું સારું, પણ બેંક માં અમારા અહીંયા ગામડામાં હું આ બેંક એક જ છે SBI, અને આજુબાજુના ગામડામાં બેંક નથી એટલે ત્યાંના લોકોનો બધાને એકાઉન્ટ અહીંયા જોઈ એટલે બહુ ટ્રાફિક હોય બેંકમાં. બેંક વાળાનો વાક નથી હાવ, અને તમે ઓછા જાવ છો એટલે તમે એટલી છે. બાકી તો હું જાવ જ નહીં બેંકમાં, બે ત્રણ મહિને એક વાર જવાનું થાય કદાચ. ઓનલાઈન જ બધું હવે તો થઈ ગયું, લી તો કઈ ટેન્શન હોય નહીં. એટલે મારું એવું જ છે, મને બેંકે જવું તો જરાય એમ કંઈક પણ સાઈન કરવા જવું હોય એટલે આપણે તો એમ થાય કે બેંકે ન જવું. ચેકબુક આવી ગઈ લગભગ 3-4 મહિનાથી, હજી લેવા નથી ગઈ. એટલે અમુક કામ ગમે નહીં એમ, પણ હવે ફરજિયાત હોય એટલે જવું પડે, એના વગર હાલે નહીં. એટલે એમાં આજે એને બહુ ઝાઝો ટાઈમ લાગી ગયો, 3 કલાક થઈ તમે ઘરે આવ્યા ને. કાલથી તો લગભગ હવે મારે બ્લોગમાં થઈ જશે રેગ્યુલર એટલે વાંધો નહીં આવે. હા ને આજે સમયમાં આપણે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે એ બહુ મોટી વાત છે. ખાલી 12 દિવસમાં જ થઈ ગયા. હા તમારા બધાના સપોર્ટથી તમારા બધાનો ખૂબ 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 આભાર. અને હજુ આમનામ સપોર્ટ કરતા રહેજો, આપણે 1 લાખે પુગાડું. હા તમારા બધાને સપોર્ટ ને આશીર્વાદ થી. બાકી તો આજ તમે બેંકે ગયા તા એ પછી બહુ ટાઈમ લાગ્યો તો વાટે ઘણી જોઈ એટલે મેં છે ને નારિયેલ ઉતાર્યા હતા તમારા માટે, 2 રાખ્યા. અને નારિયેલની હારે હારે બીજું એક કામ એ કર્યું, આ જે શૂટિંગ કરું છું ને એ અંગૂઠો જે છે ને એમાં લગભગ નારિયેલ એક માથે આવ્યું. ઉતારતી હતી આમ હામું જોઈને, આમ તો બહુ ઉતારવાના ન હોય મારે, દિનેશ હોય એટલે એ જ ઉતારી દે નારિયેલ. પણ આજ પહેલી વાર ટ્રાય કરી નારિયેલ પીવાની એવી દીધો એકલા પીધા હે ને એટલે ના તમારા માટે રાખ્યું છે. પણ હવે આ અંગૂઠાની બીક છે કે ક્રેક ન થયું હોય ને કંઈક ફ્રેક્ચર વેક્ચર જેવું બહુ વળતો ને એવું નથી, ખબર નહીં હવે ડૉક્ટરને બતાવવું જોશે એવું તો લાગે. શું એ તો આજ નથી ને તો કાલે જાઉં હું. રાખ્યા છે 2 નારિયેલ એટલે એ વાંધો નહીં, સવારે પી લેજો તમે ઈચ્છા હોય તો. નારિયેલે બહુ પીધા આજે અને મલાઈએ ખૂબ ખાધી નારિયેલની. અને બીજું આજ તો પછી મારું તો દિવસ દરમિયાનનું જે કામ છે એ તમે આગળ જોશો જ. અમારે ગયા વર્ષે બહુ સારા ચણાની મોસમ થઈ હતી અને ઘરના ચણાની દાળ બનાવી છે. મને ઘંટુડો હમણાં ખોટવાઈ ગયો હે એટલે એવું નથી મળી જાય ઘંટુડો ને એવું બધું. તો આપણે કઈ ગામડામાંથી કઈ હોય મોટી વાત તો છે નહીં. હા
આજે ઈ કામમાં હું થોડીક વધારે હતી ને દિવાળીનું તો ચાલુ જ રહેવાનું છે. વારાફરતી વારા રૂમ રસોડાનું ઓસરીને ફલાણું, એટલે એ આપ જોઈ શકશો બધા આજના બ્લોગમાં કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા પાક્કું, એ કાયમનું તમારું હોમવર્ક રહેશે અમારા તરફથી થોડીક તકલીફ. બસ તમારો બધાનો સપોર્ટ છે આવો, આપ બધાનો ખૂબ ખૂબ આભાર ને એ અમે કાયમ કહેશું. ભલે તમે લોકો બોર પણ થઈ જાઓ આ વસ્તુ સાંભળી સાંભળીને, કારણ કે તમારા સપોર્ટ વગર અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો આગળ ન વધે, એટલે આપ બધાનો કાયમની માટે આભાર અમે માનતા રહીએ છીએ. જે કોમેન્ટ કરે છે એનો ખૂબ ખૂબ આભાર બધાનો, અને બનતા અમે રિપ્લાય આપવાની કોશિશ કરશું યોગ્ય લાગશે એવા. સારું, તો હવે આજે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, મળીએ આવતીકાલે આવતીકાલના વ્લોગમાં. બસ આવી રીતે નિહાળતા રહેજો. જય મુરલીધર બધાને. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રિ.